સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદના ત્રિવેણી સંગમ ખાતેથી રન ફોર યુનિટી એકતા દોડને ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી દાહોદ મામલતદાર તેમજ અધિકારીઓ પદાધિકારીઓના અધ્યક્ષતામાં આજે તારીખ 31 ઓક્ટોબરને સવારે 7:30 કલાકે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરાયું, જેમાં આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાયા હતા અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અંતર્ગત રન ફોર યુનિટી એકતા દોડ દાહોદના ત્રિવેણી સંગમથી પ્રસ્થાન લઈ ભગિની સમાજ, યાદગાર ચોક, ઠક્કરબાપા ચોકડી, જૂની કોર્ટ, ગાંધી ચોક થઈને પડાવ ખાતે આવી પહોંચી અને ત્યાં રન ફોર યુનિટીનું સમાપન કરાયું અને આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એનજીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ પણ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પોલીસ વડાએ લોકોને અપાવ્યા હતા અને પડાવ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મજયંતિ વિશે શ્રદ્ધાંજલિ આપી હતી. તે પછી સવારે 8:30 કલાકે પડાવ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા સુમન સાથે દાહોદ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી હતી અને સરદાર સાહેબ પ્રત્યેના નારા માર્યા હતા. નઈમ મુંડા, ZS TV, દાહોદ. આજે દાહોદ નગર ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ આ દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર આખો દેશ દોડે એના ભાગરૂપે ગુજરાતના પણ 33 જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ આજે અમે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે દાહોદ ખાતે પણ દાહોદના નગરજનો, વિવિધ મંડળો બધા સાથે જોડાઈને આ દેશની એકતા અખંડિતતા માટે જે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ એના જન્મદિવસે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અમે. અને એમની યાદમાં આજે જે રીતે દેશ આજે આગળ વધી રહ્યો છે, એમનું સ્ટેચ્યુ પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા કાંઠે સાધુ બેટ પર વિશ્વની મહાન પ્રતિમા મૂકીને મહાન વ્યક્તિનું નેતૃત્વ પણ કરીશ. અને આજે 370ની કલમ રદ કરીને કાશ્મીર અને લદ્દાખને એક કરીને અખંડ ભારત જે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું એને પણ આપણે સફળ કરીશું. આ દેશ અજર અમર રહે, અખંડ રહે એના માટે આવનારી પેઢીને ઉજાગર કરીને આજે દાહોદના નગરજનોએ પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરી મારું પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, મહેસૂલ વિભાગ, નગરપાલિકા. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી, લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાંતિજ તાલુકા પંચાયત વતી પ્રાંતિજ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો, સદસ્યો તેમજ કર્મચારીગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.